કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાસરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ધાણાની બજાર છે તે છેલ્લા ઘણા દિવસોથી ઉંચકાયેલી જોવા મળી રહી છે તોફાની તેજી ધાણાના બજાર ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી ખૂબ સારી એવી ટકી રહેલી આપણે જોઈ શકીએ છીએ પરંતુ આપણે એ વાતને પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે દર વર્ષે જે ધાણાનું ઉત્પાદન છે વિઘા ખેડૂત મિત્રોને મળતું હતું તેમાં આ વર્ષે બહુ મોટું ગાબડું છે તે પડેલું જોવા મળી રહ્યું છે અનેક ખેડૂત મિત્રો અમને ફોન કરી રહ્યા છે કે પરાશરાભાઈ આ વર્ષે માંડ દસથી પંદર મળ સારા ધાણા છે તેવા ખેડૂત મિત્રોને જ ઉતારો છે તે મળી રહ્યો છે અમે પણ ખુદ જોઈ રહ્યા છીએ કે બબ્બે માવઠાઓ છે તે શિયાળુ પાકો ઉપર આકસ્મિક ઓચિંતા ત્રાટકેલા હોવાથી ફૂગના રોગોમાં ઘણો બધો વધારો છે તે કરી દીધો હતો જેના પરિણામે ખેડૂત મિત્રોને ઉત્પાદન ઓછું મળી રહ્યું છે અને બજાર ભાવ છે તે ગુણવત્તા પ્રમાણે બજાર પેરેટીએ ખૂબ સારા એવા મળી રહ્યા છે છતાં પણ ઉત્પાદન જો વધુ હોત તો ભાવો છે તે આ પ્રમાણે મળ્યા હોત તો ખેડૂત મિત્રોને ઘણો બધો કે નફાનો જે ગાળો છે તે ઘટી ગયા એટલા માટે જ બજારમાં માલની અછત હોય ત્યારે બજાર ભાવ છે તે વધી જતા હોય છે આપણે માત્ર બજાર ભાવને ધ્યાનમાં રાખીએ છીએ અને ઊંચા બજાર ભાવ ખેડૂત મિત્રો જાણે છે પરંતુ આપણે જ્યારે માલ વેચવા જાય ત્યારે એવરેજ ભાવ છે તે ઘણા બધા નીચા ખેડૂત મિત્રોને મળી રહ્યા છે આપણે આશા રાખી કે હજુ સારા બજાર ભાવ ધાણાના ખેડૂત મિત્રોને મળે તો જે ચોમાસું પાકોમાં જે નુકસાની ગઈ હતી તેનું સારામાં સારું વળતર છે તે ખેડૂત મિત્રો શિયાળુ પાકોના વેચાણ કરીને મેળવી શકે ધાણાના પાકમાં આપણે અગાઉ વિડીયો માહિતી સ્વરૂપે તમારા સુધી મૂકેલો જ હતો કે જ્યારે શિયાળુ વાવેતરોનું શિયાળુ પાકોનું વાવેતર પણ નહોતું ચાલુ થયું ત્યારે આપણે ખાસ કરીને ખેડૂત મિત્રોને ભલામણ કરી હતી કે શિયાળુ પાકમાં ઓછા ખર્ચમાં સારામાં સારું વળતર આપતો પાક હોય તો મરી મસાલો મરી મસાલાનો ધાણાનો પાક છે ઘણા બધા ખેડૂત મિત્રોએ ખૂબ સારો એવો પ્રતિભાવ કોમેન્ટમાં આપ્યો હતો બીજા પાકો કરતાં ધાણાના પાકમાં આ વર્ષે સોએ સો ટકા પરિસ્થિતિ સારી છે તેવી તો આપણે ન જ કહી શકીએ કારણ કે માવઠાની અસર છે તે ધાણાના પાકમાં પણ જોવા મળી હતી પરંતુ બજાર ભાવ છે તે ખૂબ સારા હોવાથી જે આપણે ઉત્પાદનમાં જે કાપ છે તેમાં આપણને ચોક્કસ ઘટાડો જોવા મળ્યો છે પરંતુ એવરેજ બજાર ભાવ દરેક ખેડૂત મિત્રોને બે હજાર કે બે હજારથી વધારે ધાણાના વીસ કિલોના મળી રહીએ તો ખૂબ સારું એવું વળતર છે તે ધાણાના પાકમાંથી ખેડૂત મિત્રો મેળવી શકે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ધાણાના પાકનો ઉતારો વિગદિત કેટલો તમને મળ્યો છે અને રોગજીવતના પ્રશ્નો કેવા રહ્યા હતા તેની વાત પણ કોમેન્ટમાં મેળવો અને જે

તે વેચાણ કરેલા હોય અને કેવા બજાર ભાવ મળ્યા છે તેની વાત ચોક્કસ કોમેન્ટમાં જણાવો તો ખૂબ સારું એવું આપણા ખેડૂત મિત્રોને માર્ગદર્શન છે તે મળી રહીએ બાકી આ વર્ષે ધાણાના પાકમાં પણ છારીઓ એટલે કે જે આપણે પાવડરી મેળડ્યું કહી છે ભૂકી છારો પણ ઘણી બધી જગ્યાએ આકસ્મિક વાતાવરણમાં અચાનક ઘણા બધા પલટાઓ આવતા હતા તેના કારણે ફૂગના રોગો છે તેનું જોર પણ ઘણું બધું વધી ગયું હતું અને શિયાળુ પાકો ઉપર ખૂબ એવી વિપરીત અસરો છે તે પણ કરી દીધી બંને વાત છે તે તમે કોમેન્ટમાં લખો જેથી કરીને આપણા ખેડૂત ભાઈઓને સમયસર માહિતી છે તે મળી શકે ખેડૂત મિત્રો ફરીજ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડિયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ